हवामान निष्णांत परेश गोस्वामी ने मोटी आगाही। गुजरात में आ वक्त मे महीना थी ज प्री मॉनसून एक्टिविटी। गुजरात में तोफानी रहेशे प्री मॉनसून एक्टिविटी। बावाजोड़ानी साथे थई शके छे प्री मॉनसून एक्टिविटी। મહિનો આવશે ને ખાસ કરીને મે મહિનામાં પ્રી મોનસૂન એક્ટિવિટી છે, આ વખતે થોડી વહેલી થાય તેવી શક્યતાઓ છે। એની અંદર 18 મે થી લઈ અને 22 મે વચ્ચે જે પ્રી મોનસૂન એક્ટિવિટી થશે તે તોફાની પ્રી મોનસૂન એક્ટિવિટી હશે, જેની અંદર બે બાબત હોઈ શકે। કાં તો એવું બનશે કે અરબી સમુદ્રમાંથી વાવાઝોડાના સામના સાથે આપણે એક પ્રી મોનસૂન એક્ટિવિટી જોવા મળે, અથવા તો ગાજવીજ અને તોફાની વરસાદ, એટલે બેમાંથી એક બનશે। એટલે કે ગુજરાતના ખેડૂતોને મે મહિનાના ત્રીજા અઠવાડિયાથી મોનસૂનની પ્રી એક્ટિવિટી જોવા મળી શકે છે। એટલે કે ખેડૂતોએ મે મહિનાથી જ વાવણીની તૈયારી કરી લેવી પડશે। જો કે ખેડૂતોએ વાવણી લાયક વરસાદ માટે થોડી રાહ જોવી પડશે, કેમ કે એમ તો ગુજરાતમાં જૂનના ત્રીજા અઠવાડિયામાં નૈઋત્યનું ચોમાસું બેસતું હોય છે, જે આ વખતે વહેલું બેસી શકે છે તેવું એક અનુમાન પરેશ ગોસ્વામીએ વ્યક્ત કર્યું છે। સાથે જ આ વખતે વાવણી લાયક વરસાદ બે તબક્કામાં જોવા મળશે। એમ જોવા જઈએ તો સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસા દરમિયાન ત્રણ તબક્કામાં વાવણી ખેડૂતો કરે છે, આ વખતે બે તબક્કામાં વાવણી ખેડૂતો કરી શકે છે। દરિયાકાંઠાના ભાગોમાં પહેલા રાઉન્ડની વાવણી, બીજા રાઉન્ડની વાવણી માટે ખેડૂતોએ જોવી પડશે રાહ। જૂન મહિનાની મધ્યમાં વરસાદ વિરામ લઈ શકે છે। 2 જૂનથી લઈને 8 જૂનનું પહેલું સેશન હશે, એમાં દરિયાઈ કાંઠાના જે ગુજરાતના તમામ દરિયાઈ કાંઠાના ભાગો છે તેમાં વાવણીના રાઉન્ડની પહેલા રાઉન્ડની શક્યતાઓ આલમે માની રહ્યા છે। જૂનના એન્ડમાં હશે, એટલે કે લગભગ અમારું અનુમાન છે ત્યાં સુધી 23 જૂનથી લઈ અને 30 જૂન સુધીમાં બીજા રાઉન્ડની વાવણી થઈ શકે। જૂન મહિના બાદ જુલાઈ મહિનાના ચોમાસાની વાત કરીએ તો પરેશ ગોસ્વામીના અનુમાન પ્રમાણે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં મેઘો જોરદાર મંડાઈ ગયો હશે। સમગ્ર ગુજરાતમાં જુલાઈ મહિનામાં ચોમાસું જોરદાર ધડ બળાટી બોલાવશે। જે પ્રમાણે 2022માં સમગ્ર ચોમાસા દરમિયાન મેઘો તોફાને ચડ્યો હતો, તે જ રીતે આ વખતે પણ જુલાઈ મહિનામાં મેઘો હાથે નહીં ઝાલે તેવી રીતે ભૂક્કા કાઢી નાખશે। જુલાઈમાં મેઘો રીતસરનો તોફાને ચડશે। જુલાઈમાં વરસાદ ગુજરાતને નુકસાન પહોંચાડી શકે છે। જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિની છે સંભાવના। લગભગ 5 જુલાઈથી લઈને 15 જુલાઈ આ જે સેશન હશે એની અંદર અતિવૃષ્ટિ, એટલે કે ઘણી વખત આપણે સામાન્ય કરતાં વધારે વરસાદ, ભારેથી અતિ ભારે વરસાદને ઘણી વખત ગુજરાતને નુકસાન પહોંચાડે એવો વરસાદ થતો હોય એ મુજબનો અતિવૃષ્ટિનો માહોલ છે, એ પણ જુલાઈના 5-15 જુલાઈના ગાળાની અંદર જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે। પરેશ ગોસ્વામીના આ દાવાએ ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે, કેમ કે ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ થતા ખેડૂતોના મોટા પ્રમાણમાં પાક નષ્ટ થઈ ગયો હતો। જો જુલાઈમાં પણ આવો વરસાદ થયો તો ખેડૂતો પાયમાલી તરફ ધકેલાઈ શકે છે। આ અનુમાન સાંભળી ખેડૂતોનો જીવ તાળવે ચોંટી ગયો છે। અતિવૃષ્ટિ અને વધુ વરસાદને કારણે ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડે તો ખેડૂતો દયનીય હાલતમાં આવી જાય એવી પરિસ્થિતિ છે। સરકારે ખાસ કરીને ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે ક્યાં ક્યાં પાકોના વાવેતર કરવા જોઈએ અને હવામાન ખાતાની નિષ્ણાંતો પાસેથી અભિપ્રાય મેળવી અને ખેડૂતોને સલાહ સૂચનો જાહેર કરવા જોઈએ। અતિવૃષ્ટિ થાય તો સામાન્ય રીતે જોવા જઈએ તો તલ છે, રાયડો છે કે પછી સોયાબીન છે, કપાસને પણ અતિવૃષ્ટિ પણ ભયંકર નુકસાન કરે। જોકે પરેશ ગોસ્વામીનું વધુ એક અનુમાન તમને ચિંતામાં મૂકી શકે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જુલાઈ મહિના બાદ ચોમાસું ખેંચાશે, ઓગસ્ટ મહિનામાં વરસાદના વાદળો ઓછા બંધાઈ શકે છે।